નમસ્તે વાલા વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં ને સહજાનંદ વિદ્યાલય નવા નરોડા દ્વારા આયોજિત ડિજિટલ એજ્યુકેશન શ્રેણીમાં આપસો વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો ઓનલાઈન શિક્ષણમાં તમને મજા આવતી હશે બરાબર ને ક્યારે મજા આવે ને ભણવાની સરસ તો આજે આપણે અહીંયા ધોરણ છ ની અંદર સામાજિક વિજ્ઞાન પાઠ અગિયાર ભૂમિ સ્વરૂપો તો વિદ્યાર્થી આ પાઠની આપણે આગળ પણ તાસ એક બે અને ત્રણની અંદર ચર્ચા કરી તો વિદ્યાર્થી મિત્રો આ પાઠનું આગળ ચલાવતા પહેલાં ગયા પીઢીઓની અંદર જે ચલાવે એનું આપણે થોડું રિવિઝન કરીએ તો તાસ એકની અંદર ભૂમિ સ્વરૂપના મુખ્ય પ્રકાર વિશે પરિચય મેળવ્યો એમાં પર્વત ઉત્પ્રદેશ મેદાનો એમાં પર્વતોનું વર્ગીકરણ વિશે પણ જોયું તો પર્વતોને ચાર ભાગ પાડવામાં વહેંચવામાં આવે છે ગેડ પર્વત જ્વાળામુખી પર્વત અને અવશેષ પર્વત બરાબર એમાં આપણે પહેલાં તાસને ગેડ પર્વત અને ખંડ પર્વત વિશે આપણે પરિચય મેળવ્યો તાસ બેની અંદર આગળ એના પછીના પર્વતોનું વર્ગીરણ એમાં જ્વાળામુખી પર્વત અવશેષ પર્વત અને પર્વતોનો મહત્ત્વ વિશે આપણે પરિચય મેળવ્યો એમાં જે જ્વાળામુખી પર્વતની આપણે વાત કરીએ તો ઇટાલીનો વિશ્વ વિશ્વેશ પર્વત ઇક્વેડોર કોટોપાક્ષી પર્વત જાપાનનો ફ્યુઝિયામા ભારતનો બેરન પાવાગઢ અને ગિરનાર જે અવસર પર્વતની આપણે વાત કરીએ તો એના ઉદાહરણમાં ભારતમાં અરવલ્લી નીલગીરી પારસનાથ રાજમહલ તથા પૂર્વઘાટ એના ઉદાહરણો છે પર્વતોનું મહત્ત્વ વિશે પણ આપણે આગળ તાસની અંદર ભણી ગયા એના પછી આપણે તાસ ત્રણની અંદર ઉચ્ચ પ્રદેશ વિશે પણ પરિચય મેળવ્યો એમાં ઉચ્ચ ત્રણ ભાગમાં વહેંચવામાં આવ્યો છે એમાં પહેલાંમાં આંતર પર્વતીય ઉચ્ચ પ્રદેશ બીજો છે પર્વત પ્રાંતિય ઉચ્ચ પ્રદેશ ત્રણ ખંડીય ઉચ્ચપ્રદેશ એને આપણે એક પછી એક ચર્ચા પણ કરી હતી એમાં મહારાષ્ટ્રનો લાવાનો ઉત્પ્રદેશ બ્રાઝિલ અર્બસ્તાનો સ્પેન ગ્રીનલેન્ડ એન્ટાર્કટિકા એના ઉદાહરણો છે એ પછી આપણે ઉત્પ્રદેશનું મહત્ત્વ પણ સમજી ગયા તો એ ઉત્પ્રદેશની જમીન ફળદ્રુપ છે આથી કપાસની ખેતી માટે અનુકૂળ છે વળી નક્કર ખડકોમાંથી વિવિધ ખનિજો પણ પ્રાપ્ત થાય જેવી કે લોખંડ મેગેનીજ સોનું આથી એને ખનીજનો ભંડાર પણ કહેવામાં આવે છે એના ઉદાહરણ તરીકે લઈએ તો ભારતનો છોટા નાગપુરનો ઉત્પ્રદેશ ત્યાં વિપુલ આપણે ખનિજ સંપત્તિ પ્રાપ્ત થાય છે વળી ઘાસચારો વધુ થવા થતો હોવાથી પશુપાલન વ્યવસાય પણ વિકસે છે આ પ્રવાસન ઉદ્યોગ અને ફિલ્મ શૂટિંગ માટે પણ આ ઉત્પાદ ખૂબ મહત્ત્વના છે એના પછી આપણે તાસ ચારની અંદર આજે તાસ ચારમાં આપણે મેદાનો વિશે આપણે પરિચય મેળવવાનો છે તો પણ મેદાનની આપણે વાત કરીએ તો મેદાન તો પહેલાં તો મેદાન એટલે શું તો આ મેદાન કોને કહેવાય तो समुद्र सपाटी एक सौ एशी मीटर ओछी वाला समतल के सपाट भूमि भाग ने अपने मैदान तरीके ओ पूछी समुद्र सपाटी थी लेक, दाखला गया समुद्र से 180 मीटर थी ओछी ऊंचाई वाला समतल के सपाट भूमि भाग ने मैदान तरीके ओ तो दुनियाना मोटा भागना मैदान नदियों द्वारा ठलवायला मट्टी માટીમાંથી એટલે કે દુનિયાના જે મોટા મેદાનો છે જે નદીઓ પર્વત ઉપરથી વહીને આવતી હોય છે તો પોતાની સાથે અડગ કચરો રસડી આવતી હોય છે અને જ્યાં એનો પ્રવાહ ઘટી જાય ત્યાં છોડી દે તેના આરતી મેદાનો તૈયાર થાય તો દુનિયાના મોટા ભાગના જે મેદાનો છે એ નદીઓના કાપથી પથરાયેલા છે નદીઓ સિવાય કેટલાક મેદાનો નિર્માણ પવન જ્વાળામુખી અને હિમનદીઓ દ્વારા પણ થાય એટલે કે માત્ર નદીઓ જ નહીં પણ એ સિવાય પવન પવન પણ પોતાની સાહેબ કચરો કે ધૂળ માટે બધી ઉડાડીને લઈને આવતા હોય છે બરાબર પછી જ્વાળામુખી ફાટવાથી પણ અને હિમનદી એટલે કે બરફ પીગળવાને કારણે પણ એ મેદાનનું નિર્માણ થતું હોય છે હવે મેદાનનું વર્ગીકરણ એટલે કે મેદાનો પ્રકાર કેટલા છે ને કયા કયા તો નિર્માણના આધારે મેદાનનું વર્ગીકરણ આ પ્રમાણે કરી શકાય તો પહેલું છે કિનારાનું મેદાન જેને સંરચનાત્મક મેદાન પણ કહેવામાં આવે છે બીજું ઘાસ ઘસારણના મેદાન અને ત્રીજું છે નિક્ષેપણના મેદાન તો આમ ત્રણ ભાગમાં વેચી શકાય પહેલું કિનારાના મેદાન એને સંચરાત એટલે કે સંરચનાત્મક મેદાન પણ કહેવામાં આવે છે અને બીજું છે ઘસારણના મેદાન અને ત્રીજું છે નિક્ષેપણના મેદાન તો એનો ક્રમવાઈ જ આપણે અભ્યાસ કરીએ તો પહેલું છે કિનારાના મેદાન તો આ મેદાનનું નિર્માણ મુખ્યત્વે સમુદ્ર કિનારા એટલે કે પૃથ્વીની હિલનચલનને કારણે સમુદ્ર કિનારા નજીકના ખંડે છાદલીમાં ભૂમિભાગ ઉચકાય ત્યારે બનતા મેદાનને સરરચનાત્મક મેદાન કહેવામાં આવે છે એટલે કે આ મેદાન નિર્માણ કઈ દે તો મુખ્યત્વે કિનારા એટલે કે પૃથ્વીની ભૂગર્ભ હિલનચલન એટલે કે હિલચાલને કારણે એટલે ભૂગર્ભની અંદર હલનચલનને કારણે સમુદ્ર કિનારા નજીકનો ખંડીય છાદલીનો ભૂમિભાગ ઉંચકાય છે ત્યારે બનતા મેદાનને સરચનાત્મક મેદાન કહેવામાં આવે છે આવા મેદાન મોટાભાગે ભૂમિખંડના કિનારા જોવા મેદાન ક્યાં જોવા મળે છે ભૂમિખંડના કિનારા ઉપર તેનું ઉદાહરણ થઈ લઈએ તો મેક્સિકોના અખાતના કિનારે ફેલાયેલ સંયુક્ત રાજ્ય અમેરિકાનું દક્ષિણ પૂરવાયેલા મેદાન એ તેનું ઉદાહરણ એટલે કે કિનારા મેદાનનું ઉદાહરણ કયું છે તો મેક્સિકોના ના કિનારે ફેલાયેલું સંયુક્ત રાજ્ય અમેરિકાના દક્ષિણ પુરાયેલું મેદાન એ તેનું ઉદાહરણ છે જ્યાં જમીનના તળિયા ઘસાવાને કારણે પણ આવા મેદાનનું નિર્માણ એટલે કે જમીનના જે તળિયા છે એ પણ પાણીના ઘસારને કારણે ઉપરનો ભાગ ધોવાઈ જતો હશે અને સપાટ બની જતા હશે તો આ રીતે પણ મેદાન નિર્માણ થાય છે તો એનો તો ઓસ્ટ્રેલિયાનું મધ્યનું મેદાન પણ આ પ્રકારનું નિર્માણ પામે છે એમ કે એના પછી જોઈએ બીજું ઘસારના મેદાન બીજું કયું છે ઘસારના મેદાન તો પૃથ્વીની સપાટી પર સતત ઘસારણી પ્રક્રિયા ચાલતી રહે છે જેનાથી લાંબા ગાળે પર્વતો તથા ઉત્પ્રદેશો નદી પવન હિમનદી જેવા પરિબળો દ્વારા ઘસાઈને મેદાન બને છે એટલે ઘસારણ એટલે ઘસાવવું કે તો પૃથ્વીની સપાટી પર સતત ઘસારણની પ્રક્રિયા જેમ કે પવન દ્વારા વરસાદ દ્વારા નદીઓના વહેવાને કારણે તો એ ઘસાણી પ્રક્રિયા સતત ચાલુ જ હોય છે અને ઘસારને પ્રક્રિયાને કારણે લાંબે ગાળે પર્વતો તથા ઉપયોગ નદી પવન અને હિમનદી જેવા પરિબળો દ્વારા ઘસાઈને શું બને છે મેદાન બને છે આવા મેદાન સંપૂર્ણ સંપૂર્ણપણે સપાટ બનતા નથી પણ નક્કર ખડકોની ટેકરીઓ વચ્ચે વચ્ચે જોવા આવે એટલે કે વચ્ચે જે નક્કર ખડકો હોય બધા ઘસાઈને જતા પણ જે નક્કર ખડકો હોય એ અડીખમ ઊભા હોય છે પણ એની આજુબાજુનો જે ભાગ છે ઘસ નવળા જે ખડકો છે એ નબળા ખડકો ઘસાઈ જતા હોય છે અને એના કારણે એને આજુબાજુ એમ કે વચ્ચે ટેકરીઓ જોવા મળે છે તો આ ઉત્તર કેનેડા અને પશ્ચિમ સાયબેરિયાના મેદાન ઘસાણની નિર્માણ પામે ઉદાહરણ તરીકે લેવાય તો ઉત્તર કેનેડા અને પશ્ચિમ સાયબેરિયાના મેદાન એ ઘસાણથી નિર્માણ પામે છે અને ઘસાણ દ્વારા બનેલ મેદાનોને પેન પ્લેન પણ કહેવામાં આવે છે એટલે ઘસાણના મેદાનને બીજા કયા નામે ઓળખવામાં આવે તો પેની પ્લેન તરીકે પણ ઓળખવામાં આવે છે હવે ત્રીજો પ્રકાર છે નિષ્પેક્ષણ એટલે નિક્ષેપણના મેદાન નિક્ષેપણ એટલે ઠાલવ પોતાની સાથે લાવેલો જે કાપ છે નદીઓ એ પોતાનો પ્રવાહ ઘટી જતા એ કોઈ પણ જગ્યાએ પ્રવાહ ઘટી જાય ત્યાં ઠાલવી તેને નિક્ષેપણ કહેવામાં આવે છે તો નદી હિમનદી પવન વગેરે પરિબળો દ્વારા પથરાયેલા કાપના નિક્ષેપણથી સરોવર કે સમજી જેવા કોતરો ભરાવાથી આવા મેદાનનું નિર્માણ થાય છે એટલે કે નદી છે હિમનદી પવન વગેરે જેવા પરિબળો દ્વારા જે પોતાની સાથે અઢળક ઢસીને લાવતા હોય છે અને એના કારણે સરોવર કે સમુદ્ર જેવા કોતરો ભરાવાથી જે કોતરો એ કોતરો આ બધા કાપને બધી એમાં ભરાઈ જતું હોય છે અને આવા મેદાન નિર્માણ થાય છે તેથી તેને ન નદીકૃત કે કાપના મેદાન પણ કહેવામાં આવે છે એટલે નિક્ષેત્રને બીજા કયા નામે ઓળખવામાં આવે છે તો નદી કે કાપના મેદાન તરીકે પણ ઓળખવામાં આવે છે તો ઉદાહરણ કયા કયા છે નિક્ષેપણના મેદાન કયા કયા તો ભારતમાં ગંગા યમુનાનું મેદાન ઉત્તર ચીનમાં હવાંગ હવાંગહોનું મેદાન ઇટાલીમાં પો નદી દ્વારા બનેલ લોળીનું મેદાન આ બધા કાપના બનેલા મેદાનો છે જ્યારે મેદાનનું નિર્માણ સરોવરના કાપના નિક્ષેપણ એટલે કે જ્યારે મેદાનનું નિર્માણ એ સરોવરમાં કાપના નિક્ષેપણથી થાય છે ત્યારે તેને સરોવરના મેદાન એટલે કે સરોવરના મેદાન ક્યારે કહેવામાં આવે છે જ્યારે મેદાનોનું નિર્માણ સરોવરમાં કાપના નિક્ષેપણથી એટલે કે નદીઓ જે કાપ ઠાલવતા હોય છે સરોવરમાં અને એના કારણે જે મેદાન તૈયાર થાય એને સરોવરના મેદાન તરીકે ઓળખવામાં આવે છે તો દાખલા આપણે જોઈએ તો કાશ્મીરની ખીણમાં ભારતમાં સરોવરના મેદાનનું ઉદાહરણ છે કાશ્મીરની જે ખીણો છે એ ભારતમાં સરોવરના મેદાનનું ઉદાહરણ છે હવે જોઈએ મેદાનોનું મહત્વ તો એક તો મેદાન સપાટ ભાગ હોય છે તો ત્યાં ઉદ્યોગ વેપાર વાણિજ્યનો સારો વિકાસ રસ્તા વ્યવહાર પણ ખૂબ જ વિકાસ થયો હોય છે વળી વાહન વ્યવહાર પણ રસ્તા વ્યવહારને કારણે વાહન વ્યવહારનો પણ વિકાસ થયો હોય છે એટલે કે માનવ વસાહતો અને વેપાર વાણિજ્યના સ્થા સ્થાનો ફળદ્રુપ મેદાનમાં સ્થપાય છે સપાટ મેદાન સડક માર્ગ અને રેલ માર્ગ માટે ઉપયોગી પુરવાર થાય છે એટલે સપાટ માર્ગ શું એ કે સડક માર્ગ અને રેલ માર્ગ માટે ઉપયોગી થાય છે વળ ગીચ વસી જાતા શહેરો પણ કારણ કે મેદાનમાં શું બધી જ જરૂરિયાતો પૂર પૂરું પડતી હોય છે અને એના કારણે મેદાન પ્રદેશમાં ખેતીનું પ્રમાણ પણ સારું થતું હોય કારણ કે જમીન ફળદ્રુપ હોય છે નદીઓએ કાંપથી પાથરેલો હોવાથી જમીન પણ ફળદ્રુપ હોય છે અને ખેતીનું પાક પણ સારો થાય છે આથી વસ્તીનું પ્રમાણ પણ ગીચ હોય છે મેદાન પ્રદેશમાં વળી કાચો માલ પણ ખેતીમાંથી પ્રાપ્ત થતો હોય છે એટલે ઉદ્યોગોનો પણ સારો વિકાસ થયો હોય છે આમ ખેતી ઉદ્યોગમાં માટે કાચો માલ પણ પૂરો પાડે એના કારણે ઉદ્યોગનો પણ સારો એવો વિકાસ થયો હોય છે હવે જોઈએ ઉપસાગર તો સામાન્ય રીતે મહાસાગરના જળભાગનો આંશિક ભાગ એટલે ઉપસાગર આમ તો ઉપ એટલે નજીક અને સાગર એટલે દરિયો તો સમુદ્ર તો દરિયાના નજીકના જ ભાગમાં જે જળભાગ એટલે સા પાણી જળભાગ એટલે સમુદ્રનો નજીકના જ ભાગમાં એક નાનો એવો સમુદ્ર જેવી રચના થાય એને આપણે ઉપસાગર કહેતા હોય છે એટલે કે સામે તે મહાસાગરના જળભાગનો આંશિક ભાગ એટલે ઉપસાગર જે ફરતેની જમીનની ખુલ્લા વિશાળ સરોવર જેવો આકાર ધારણ કરે એટલે કે સમુદ્રની જે પાણી છે એટલે કે સમુદ્રની નજીકના જ ભાગમાં એક નાનો એવો પાણીનું જે રચના સરોવર જેવી રચના થતી હોય છે તેને એમ કે ખુલ્લા વિશાળ સરોવર જેવો આકાર ધારણ કરે છે જે ઉપસાગરો વિશાળ અને નાના પણ વખત એટલે મોટા પણ હોઈ શકે અને નાના પણ હોઈ શકે તો એના ઉદાહરણ તરીકે લઈએ તો ભારતના બંગાળનું ઉપસાગર એ એનું શ્રેષ્ઠ ઉદાહરણ છે હવે જોઈએ અખાત અખાત કોને કહેવાય તો જ્યારે કોઈ જળ વિસ્તાર ત્રણ બાજુ ભૂમિથી ઘેરાયેલો હોય તેને આખા એટલે કે કોઈ ભૂમિ ભૂમિભાગ ત્રણ બાજુથી જમીનથી એટલે ભૂમિ એટલે જમીનથી ઘેરાયેલો હોય તેને અખાત કહે છે ઉદાહરણ તરીકે જોઈએ ખંભાતનો અખાત અને કચ્છનો તમે નકશાની પણ જોઈ શકો છો કે જો એમાં જે સાંકડી પાણીની પટ્ટી હોય છે અને ત્રણેય બાજુ જમીન હોય છે બરાબર તો એટલે કે ત્રણ બાજુથી એ ભૂમિભાગ પાણી એટલે કે જમીનથી ઘેરાયેલું હોય છે બરાબર લેવા પાણી ભાગને આપણે ફરીવાળી વ્યાખ્યા કોઈ જળ વિસ્તાર ત્રણ બાજુથી ભૂમિથી ઘેરાયેલો હોય તેને અખાત કહેવામાં આવે છે દાખલા ખંભાતનો અખાત અને કચ્છનો અખાત હવે ભૂશીર તો ભૂશીર એટલે ભૂમિનો લંબાત્મક છેડો જે જળ ભાગમાં ફેલાયેલો પાણીની અંદર વચ્ચે લાંબો લાંબો ફેલાયેલો હોય છે એમ કે તો ભૂશીર એટલે ભૂમિનો લંબાત્મક છેડો જે જળ ભાગમાં ફેલાયેલો હોય છે જેને સમુદ્ર રેખા તરીકે પણ નિશન્ના કહે છે સમુદ્ર રેખા આપી શકાય એટલે સમુદ્રની વચ્ચે એક લાંબી જમીનની પટ્ટી હોય ભૂમિભાગની બરાબર એને ભૂશીર કહેવાય છે તો દાખલા કન્યાકુમારી ભારતમાં અને કેપ ઓફ ગુડ ઓફ યા આફ્રિકા બરાબર હવે જોઈએ ટાપુ તો ટાપુ એટલે શું અથવા ટાપુ કોને કહેવાય તો જે ભૂમિભાગ ચારે બાજુ જળ વિસ્તાર ઘેરાયો હોય તેને શું કહેવાય ટાપુ કહેવાય એટલે કે દરિયાની વચ્ચે અથવા કોઈ જળ વિસ્તારની વચ્ચો વચ્ચે હોય ચારે બાજુ પાણી હોય વચ્ચે ભૂઈ ભાગ હોય તો એને આપણે ટાપુ કહીએ છીએ દાખલા તરીકે લક્ષદ્વીપ અંદમાન નિકોબારના શંખોદ્વાર બેટ દ્વારકા પિરોટન નરાબેટ પીરમબેટ શિયાળબેટ આ બધા એના ઉદાહરણ છે હવે જો એક ખીણ તો પર્વતોની હારમાળા વચ્ચે આવેલો નીચાવાળો ભાગ જે ગેડ પર્વતો અને ખંડ પર્વતો નિર્માણ વખતે તથા નદી હિમનદીના ઘસાણ કાર્યના પરિણામે ખીણોની રીતના એટલે કે પર્વતોની હારમાળાની વચ્ચે એટલે બે પર્વતોની વચ્ચે જે આવેલો નીચાણવાળો ભાગ છે એને આપણે ખીણ કહીએ છીએ એટલે બે પર્વતોની વચ્ચે નીચાણવાળો ભાગ હોય એને શું કહે ખીણ કહીએ છીએ તો ખેડ પર્વતો અને ખણ પર્વતોના નિર્માણ વખતે જે વચ્ચેનો ભાગ નીચે બેસી જાય અથવા નદીના પ્રવાહને કારણે સતત ઘસાણને કારણે પણ એ ખીણ બની જતી હોય છે બરાબર તો દાખલા જોઈએ કાશ્મીરની ખીણ એનું ઉત્તમ ઉદાહરણ છે આવું જોઈએ સામુદ્ર સમુદ્રધુની તો બે જળ વિસ્તાર જોડતી સાંકડી જળ પટ્ટીને સમુદ્ર ધુની કહે છે એટલે કે બે જળ વિસ્તારોને જોડતી સાંકળી જળપટ્ટીને સમૃદ્ધ સામૃદ્ધુની કહે છે દાખલા ભારત અને શ્રીલંકા વચ્ચે આવેલી પાલકનની સામૃદ્ધિ એનું ઉદાહરણ છે એટલે કે બે જળ વિસ્તારને જોડતી સાંકડી જળપટ્ટીને સમૃદ્ધિની કહેવામાં આવે છે દાખલા તરીકે શ્રીલંકામાં હલી પાલકરની સમૃદ્ધિ એટલે ભારત અને શ્રીલંકા વચ્ચેની હવે જોઈએ સંયોગી ભૂમિ તો એનાથી થોડી જુદું છે પહેલાંમાં જોડતી છે ને આમાં જુદી પાડતી છે અલગ કરતી તો સંયોગ બે જળ વિસ્તારને અલગ કરતી સાંકળી ભૂમિ પટ્ટામાં જળપટ્ટી છે ને આમાં શું છે પટ્ટીને તો બે જળ વિસ્તારને અલગ કરતી સાંકડી ભૂમિપટ્ટીને સંયોગી ભૂમિ કહે છે દાખલા તરીકે પનામા જે ઉત્તર અને દક્ષિણ અમેરિકા વચ્ચે ખંડ વચ્ચે છે પનામાની જે નહેર છે બરાબર પનામા તો એ ઉત્તર અને દક્ષિણ અમેરિકા વચ્ચેની એક જળ વિસ્તારને અલગ કરતી હોય છે હવે જોઈએ દ્વીપકલ્પ તો જે ભૂમિભાગ ત્રણ બાજુથી સમુદ્ર અને એક બાજુ જમીન વિસ્તારે ઘેર જોડાયેલું હોય તેને દ્વીપકલ્પ કહેવાય છે એટલે કે જે ભૂમિભાગ ત્રણ બાજુથી સમુદ્ર અને એક બાજુ જમીન વિસ્તારથી જોડાયેલી હોય તેને દીપકલ કહે છે દાખલા તરીકે દક્ષિણ ભારત અને સૌરાષ્ટ્ર તો વિદ્યાર્થી મિત્રો આજનો અભ્યાસ અહીં પૂર્ણ થાય છે અને અહીંયા આપણો પાઠ પણ પૂર્ણ થાય છે આવતા પીડિયડમાં આ પાઠનો આપણે સ્વાધ્યાયના પ્રશ્નો વિશે ચર્ચા કરીશું વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે આ પાઠની અંદર ચાર તાસની અંદર આ પાઠ પૂર્ણ કરેલ છે એમાં તાસ એક બે ત્રણ અને આજે ચાર અને પાંચમા તાસમાં આ પાઠના સ્વાધ્યાય વિશે આપણે ચર્ચા કરીશું વિદ્યા મિત્રો આજે અહીંયા પણ આ આપણો પાઠ પૂર્ણ થાય છે તો અહીંયા આપણે થોડા પ્રશ્નોની આપણે ચર્ચા કરીશું કે મેદાન કોને કહે છે મેદાન કોને કહે અથવા મેદાન એટલે શું તો સમુદ્ર સપાટીથી એકસો એંશી મીટરથી ઓછી ઊંચાઈએ આવેલા સમતલ કે સપાટ ભૂમિભાગને મેદાન તરીકે ઓળખવામાં આવે છે સમુદ્ર સપાટીથી એકસો એંસી મીટરથી ઓછી ઊંચાઈએ આવેલા સમતલ કે સપાટ ભૂમિભાગને મેદાન તરીકે ઓળખવામાં આવે છે બીજો પ્રશ્ન નિર્માણના આધારે મેદાનને કેટલા ભાગમાં વહેંચી શકાય નિર્માણના આધારે મેદાનને કેટલા ભાગમાં વહેંચી શકાય તો નિર્માણના આધારે મેદાનોને ત્રણ ભાગમાં વહેંચી શકાય છે એક કિનારાનું મેદાન બે ઘસારનું મેદાન ને ત્રણ નિક્ષેપણનું મેદાન તો નિર્માણના આધારે એના ત્રણ ભાગ છે પર જે મેદાનોના કિનારાનું મેદાન બીજું ઘસારનું મેદાન અને ત્રણ નિક્ષેપણનું મેદાન ત્રીજો સવાલ કિનારાનું મેદાન એટલે શું અથવા કિનારાનું મેદાન કોને કહે છે આ રીતે પણ પ્રશ્ન પૂછાતા હોય છે તો પૃથ્વીની ભૂગર્ભીક હલનચલનના કારણે સમુદ્ર કિનારા નજીકનો ખંડેર સાદરીનો ભૂમિભાગ ઉંચકાય ત્યારે બનતા મેદાનને કિરા કિનારાનું અથવા સરચનાત્મક મેદાન કહે છે ફરીવાર વિદ્યાર્થી મિત્રો કે પૃથ્વીની ભૂગર્ભીક હલનચલનના કારણે સમુદ્ર કિનારા નજીકનો ખંડીય છાજલીનો ભૂમિભાગ ઉચકાય ત્યારે બનતા મેદાનને કિનારાનું મેદાન કહે છે અથવા સરરચનાત્મક તમને કિનારાના પૂછાય જગ્યાએ શું પૂછાય સર રચનાત્મક મેદાન કોને કહેવાય તો એમાં પણ આ જવાબ આવે ચોથો સવાલ કિનારાના મેદાનના ઉદાહરણો આપો અથવા કિનારાના મેદાનના ઉદાહરણો આપો તો મેક્સિકોના અખાતના કિનારે ફેલાયેલું સંયુક્ત રાજ્ય અમેરિકાના દક્ષિણ પૂર્વેલા મેદાન એટલે કે મેક્સિકોના અખાતના કિનારે ફેલાયેલા સંયુક્ત રાજ્ય અમેરિકાના દક્ષિણ પૂર્વ આવેલા મેદાન તથા ઓસ્ટ્રેલિયાનું મધ્યનું મેદાન એ એના ઉદાહરણ છે કયા તો મેક્સિકોના અખાતના કિનારે ફેલાયેલું સંયુક્ત રાજ્ય અમેરિકાના દક્ષિણ પૂર્વ આવેલા મેદાન અને બીજું છે ઓસ્ટ્રેલિયાનું મધ્યનું મેદાન પાંચમો સવાલ ઘસાણું મેદાન કોને કહે છે ઘસાણું મેદાન કોને કહે છે તો પૃથ્વીની સપાટી પર સતત ઘસાણની પ્રક્રિયા ચાલતી રહે છે જેનાથી લાંબા ગાળે પર્વતો તથા ઉત્પ્રદેશો નદી પવન અને હિમનદી જેવા પરિબળો દ્વારા ઘસાઈને મેદાન બને છે તેને ઘસાણું મેદાન કહે છે ફરીવાર વિદ્યાર્થી મિત્રો કે પૃથ્વીની સપાટી પર સતત ઘસારણની પ્રક્રિયા ચાલતી રહે છે જેનાથી લાંબા ગાળે પર્વતો તથા ઉચ્ચપ્રદેશો નદી પવન અને હિમનદી જેવા પરિબળો દ્વારા ઘસાઈને મેદાન બને છે તેને ઘસારણનું મેદાન કહે છે છઠ્ઠો સવાલ કયા મેદાનો ઘસારણથી નિર્માણ પામ્યા છે કયા મેદાનો ઘસારણથી નિર્માણ પામ્યા છે તો ઉત્તર કેનેડા અને પશ્ચિમ સાયબેરિયાનાં મેદાનો એ ઘસારણથી નિર્માણ પામ્યા છે કયા તો ઉત્તર કેનેડા અને પશ્ચિમ સાયબેરિયાના મેદાનો ઘસારણથી નિર્માણ પામ્યા છે સાતમો સવાલ ઘસારણ દ્વારા બનેલ મેદાનને બીજા ખાલીયા નામે ઓળખવામાં આવે છે ઘસારણ દ્વારા બનેલ મેદાનને બીજા ખાલીયા નામે ઓળખવામાં આવે છે તો બીજા કયા નામે ઓળખવામાં આવે છે તો પેન પ્લેનના નામે ઓળખવામાં આવે છે આઠમો નિક્ષેપણનું મેદાન કયા કયા નામે ઓળખાય છે તો નિક્ષેપણનું મેદાન નંદીકૃત કે કાપના મેદાન તરીકે ઓળખવામાં બે નામ છે એ તો નદીકૃત કે કાપના મેદાન તરીકે ઓળખાય છે નવમો સવાલ નિક્ષેપણ મેદાન કેવી રીતે તૈયાર થાય છે નિક્ષેપણ મેદાન કેવી રીતે તૈયાર થાય છે તો નદી હિમનદી પવન વગેરે પરિવારો દ્વારા પથરાયેલ કાપના નિક્ષેપણથી સરોવર કે સમુદ્ર જેવા કોતરો ભરાવાથી આવા મેદાનો તૈયાર થાય છે ફરીવાર નદી હિમનદી પવન વગેરે પરિબળો દ્વારા પથરાયેલ કાપના નિક્ષેપણથી સરોવર કે સમુદ્ર જેવા કોતરો ભરાવાથી આવા મેદાનો તૈયાર થાય છે દસમો સવાલ નિક્ષેપણ મેદાનના ઉદાહરણ આપો નિક્ષેપણ મેદાનના ઉદાહરણ આપો તો ભારતમાં ગંગા યમુનાનું મેદાન ઉત્તર ચીનમાં હવાંગોનું મેદાન ઇટાલીમાં પો નદી દ્વારા બનેલું લોમવાડીનું મેદાન આ કાપના મેદાનના વિશિષ્ટ ઉદાહરણ છે ફરી વાત ભારતમાં ગંગા યમુનાનું મેદાન ઉત્તર ચીનમાં હવાંગોનું મેદાન ઇટાલીમાં પ્રો નદી દ્વારા બનેલું લંબાડીનું મેદાન એ કાપના મેદાનના વિશિષ્ટ ઉદાહરણ છે ઉપસાગર એટલે શું તો સામ્રાજી ઉપ એટલે નજીક અને સાગર એટલે સમુદ્ર એટલે કે સમુદ્રના નજીકમાં જ મહાસાગરના જળભાગના આંશિક એટલે કે નાના ભાગને ઉપસાગર કહે છે એટલે સામે જે ઉપ એટલે નજીક અને સાગર એટલે સમુદ્ર એટલે કે સમુદ્રના નજીકમાં જ મહાસાગરના જળભાગના આંશિક એટલે નાના ભાગને આપણે ઉપસાગર કહે છે બારમો સવાલ અખાત કોને કહે છે તો જ્યારે કોઈ જળ વિસ્તાર ત્રણ બાજુથી ભૂમિથી ઘેરાયેલ હોય તેવા ભાગને અખાત કહે છે જ્યારે કોઈ જળ વિસ્તાર ત્રણ બાજુથી ભૂમિથી ઘેરાયેલો હોય તેવા ભાગને અખાત કહે છે જો અખાતના કારણે સમુદ્રની લંબાઈમાં વધારો થતો હોય છે જેવો કે ખંભાતનો અખાત અને બરાબર કચ્છનો અખાત એના ઉદાહરણ છે હવે જે ટાપુ કોને કહેવાય અથવા ટાપુ કોને કહે છે તો જે ભૂમિભાગ ચારે બાજુથી પાણીથી ઘેરાયેલું હોય તેવા ભૂમિભાગને આપણે ટાપુ કહે છે જે ભૂમિભાગ ચારેય બાજુથી પાણીથી ઘેરાયેલ હોય તેવા ભૂમિભાગને ટાપુ કહે છે ચૌદમાં ખીણની રચના કેવી રીતે થાય છે તો ગેડ પર્વતો અને ખંડ પર્વતોના નિર્માણ વખતે તથા નદી હિમનદીના ઘસણને કારણે ખીણોની રચના થાય ફરીવાર ગેડ પર્વતો અને ખર ખંડ પર્વતોના નિર્માણ વખતે તથા નદી હિમનદીના ઘસારણ કાર્યને પરિણામે ખીણોની રચના થતી હોય છે પંદરમો સવાલ સામુદ્ર ધુની કોને કહે છે તો બે જળ વિસ્તાર જોડતી સાંકડી જળ પટ્ટીને શું કહેવાય સામુદ્ર ધુની બે જળ વિસ્તારોને જોડતી સાંકડી જળ પટ્ટીને કહે છે સવાલ ભૂમિ કોને કહે છે ભૂમિ કોને કહે છે તો બે જળ વિષયને અલગ કરતી સાંકળી ભૂમિ પટ્ટીને સંયોગી ભૂમિ કહે છે પેલામાં જુઓ બે જળ વિષયને જોડતી અને આમાં શું છે બે જળ વિસ્તારને અલગ કરતી સાંકળી ભૂમિ પટ્ટીને પેલામાં હતી એમાં ભૂમિ પટ્ટીને સંયોગી ભૂમિ કહે છે સત્તરમો સવાલ દીપકલ્પ કોને કહે છે તો જે ભૂમિભાગની ત્રણ બાજુ સમુદ્ર અને એક બાજુ જમીન વિસ્તારિક જોડાયેલ હોય તેને દીપકલ્પ કહે છે જે ભૂમિભાગની ત્રણ બાજુ સમુદ્ર અને એક બાજુ જમીન વિસ્તારથી ઘેર જોડાયેલ હોય તેને વિકલ્પ કહે છે અઢારમો સવાલ ભૂષિને ખાલિયા તરીકે સન્ના આપી શકાય તો ભૂષીને સમુદ્ર રેખા તરીકે સન્ના આપી શકાય અને ઓગણીસમો સવાલ કે ભારતમાં કાશ્મીરનો ખીણ પ્રદેશ અને મણિપુરનો ખી ખીણ પ્રદેશ ખાલિયા મેદાનના ઉદાહરણ છે તો ભારતમાં કાશ્મીરનો ખીણ પ્રદેશ અને મણિપુરનો ખી ખીણ પ્રદેશ એ સરોવરના મેદાનના ઉદાહરણ છે વીસમો સવાલ ભારત અને શ્રીલંકા વચ્ચે ખાલિયાની સામૃદ્ધિની આવેલી છે તો ભારત અને શ્રીલંકા વચ્ચે કઈ સામૃદ્ધિની આવે છે તો પાલકરની સમૃદ્ધિ સામૃદ્ધિની આવેલી છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો પાઠ પૂર્ણ થાય છે જેટલી પણ મેં તમને સમજણ આપી એમાં તમને સમજ સમજણ પડી ગઈ હશે સ્વાધ્યાયના પ્રશ્નો આપણે આવતા લેક્ચરમાં જોઈશું તો વિદ્યાર્થી મિત્રો જો કોઈ પ્રશ્નમાં સમજણ ન પડી હોય તો આપેલ કોન્ટેક નંબર દ્વારા ફોન કરી એનું સોલ્યુશન મેળવી લેવું બરાબર તો ચાલો વિદ્યાર્થી મિત્રો આવજો પણ વિદ્યાર્થી મિત્રો વિડીયોને લાઈક કરવાનો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં જેથી કરી અમે જે પણ વિડીયો અપલોડ કરીએ એની નોટિફિકેશન સૌ પ્રથમ તમને મળી રહે અને બધાની પહેલાં તમે વિડીયો જોઈ શકો તેથી વિડીયોને લાઈક આપવાનું અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ચાલો વિદ્યાર્થી મિત્રો આવજો જય ભારત જય હિન્દ